ओम शांति। मुंबई दहिसर सेवा केंद्रना बधा भाई बहन तरफ थी तमारो खूब खूब आभार मानु छू। अने तमे मने जे तक आपी छे बधाने मळवानी ए माटे पण हूँ घणो आभारी छू। आपणे तमे वात करी के मारी पालनानी शुरुआत उषाबेन थी थई, અને ઉષાબેનના બાબતમાં તમને હું એક કહીશ કે પહેલા તો મને બહુ કઠોર લાગ્યા, પણ પછી જેમ જેમ હું એને ઓળખતો ગયો, તેમ સંસ્કૃતમાં કીધું છે ને કે મૃદુની કુસુમાદપી વજ્રાદપી કઠોરાણી, એ બંને વાતનો પરિચય એમના સ્વભાવમાં મને થતો હતો। અને એટલા બધા નિખાલસ હતા કે ધીમે ધીમે મને એમણે બાબાના મુરલી દ્વારા કઈ શિક્ષાઓનો દરવાજો ખોલી આપ્યો તો એમ કહું તો ચાલે, પણ શરૂઆતમાં છે ને આ મુરલીઓ એટલી આસાનીથી મળતી નહોતી। આજે તો તમને બધાને કોમ્પ્યુટર પર મળી જાય છે, તમે કોપી લઈ શકો છો, પણ એક સમય હતો કે મુરલી આવતા જ અમારી પાસે 10 દિવસ થઈ જતા હતા। મુદ્દમનમાં ચાલે પછી મુરલી આવતા 10 દિવસ થાય, પોસ્ટી આવે મળે, એટલે આ બધા પ્રોબ્લેમ રહેતા હતા। તો મુરલી સાંભળવું બહુ જરૂરી, પણ તે વખત સમયમાં જ્યારે હું આવ્યો ત્યારે નોકરી પણ કરતો હતો, એટલે મારે નોકરીના સમય પણ જાળવવાના, એટલે મને ઘણી બધી મુશ્કેલી પડતી હતી એ સમય સાચવવાનો, ક્લાસમાં હાજર રહેવાનું। પણ પહેલી એમની શિક્ષા હતી કે ક્લાસમાં તો આવવાનું જ રોજ, એટલે એ બાબત ઉપર જરા મુશ્કેલી ઊભી થતી હતી। પછી અમારું જે સેન્ટર હતું તે આતમ મોહિની દાદીના કનેક્શનમાં હતું, એ વખતે જે કોલાબાના ઇન્ચાર્જ હતા, તો આતમ મોહિની દાદીએ એક રસ્તો બતાવ્યો કે તમારે સેન્ટર પર રોજ જવાનું બી ખરું, અને કમ સે કમ જે તમને 20 મિનિટ મળે છે એ 20 મિનિટ મુરલી સાંભળી અને ભલે તમે જાઓ, અને પછી તમને મુરલી અમે આપશું, તમે વાંચીને પાછી આપી દેજો। પણ એનો અર્થ એ નથી કે તમે મુરલી વાંચશો નહીં, તમે મુરલી સાંભળવા આવશો નહીં, એવું નહીં થવું જોઈએ। એટલે પહેલી શિક્ષા તો એ જ હતી કે મુરલી ક્યારેય મિસ નહીં કરવાની, અને એને માટે જે પ્રોબ્લેમ્સ થતા હતા તેમાં મારે કેટલીક વખત મુરલી લેવાને કોલાબા સુધી બી જવું પડતું હતું દહીસરથી, પણ એ મુરલી હું જરૂર લઈ આવતો અને રોજ વાંચતો, અને દહીસર સેન્ટરની અંદર જ મને ઉષાબેને એટલી બધી વરિષ્ઠ આત્માઓનો પરિચય કરાવ્યો કે જેને કારણે જ હું આ જ્ઞાનની અંદર આજ સુધી ટકી શક્યો છું, જેને કારણે જ મને આ જ્ઞાનની પાલના આજ દિવસ સુધી મળી રહી છે। હવે સ્વાભાવિક છે કે તમે કોઈ જગ્યાએ આવો તો પહેલા તો તમને એમ થાય કે હું ભણેલો છું, મને બધી ખબર પડે છે, બધું જાણું છું, એટલે આ બધી વાત તો આપણા મનમાં હોય છે, પણ આ એક આપણું અભિમાન છે એ વસ્તુ સમાજમાં નથી આવતું। દાખલા તરીકે આપણે ભણવાની શરૂઆત કરીએ તો આપણને ABCD શીખવાડે, A to Z સુધી લખતા આવડી જાય। હવે A to Z સુધી લખતા આવડી જાય એનો અર્થ એ નથી કે હું જ્ઞાની બની ગયો છું, તો એને માટે તો સતત તમારે અભ્યાસ કરવો પડે કેમ શબ્દ બનાવો, કયો શબ્દ ક્યારે વાપરો અને કયો શબ્દ કોને માટે વાપરી શકાય। આટલી જ્યારે આપણામાં પેલી વૃત્તિ બંધાઈ જાય ત્યારે આપણે કોઈકની પાસે બોલી પણ શકીએ, કોઈ વાત પણ કરી શકીએ, અને પ્રોપર જસ્ટિફાઈ કરીને પણ આપણે કોઈને વાતો સમજાવી શકીએ। પછી સંપર્ક થયો આત્મપ્રકાશભાઈનો, એ પણ દહીસરમાં જ થયો પહેલો સંપર્ક, અને આત્મપ્રકાશભાઈએ મને યોગનું મહત્વ સમજાયું ત્યારે હજી હું એટલો
નિશ્ચિંત નતો ન નિશ્ચય હતો, એટલે બાબાને વળવું કે ન વળવું એ બી મારા મનમાં પ્રશ્ન હતો. આ બધા કે છે ને આટલા નિયમ પાડવાના, આટલી મર્યાદા રાખવાની, અને આ બધું કરવું તો કેવી રીતે કરવું, એની કઈ ગળ બેઠી નથી. પણ આત્મપ્રકાશભાઈએ એક વસ્તુ કહી જે મને બહુ અસર કરી. એને મને કીધું કે આત્મપ્રકાશભાઈ પોતે, તમને ખબર હશે કે આ ટોલી ડિપાર્ટમેન્ટના જે આત્મપ્રકાશભાઈ છે તે MSc અને ગોલ્ડ મેડલિસ્ટ છે. એમણે મને એક વાત કરી કે ઉમાકાંતભાઈ, એન્જિનિયર્સ અને સાયન્ટિસ્ટ એ બંનેનો એક ધ્યેય હોય છે કે આપણે એક્સપેરિમેન્ટ કરવાના, અને એક્સપેરિમેન્ટ કરીને જ આપણે કંઈક શીખી શકીએ. તો તમે કમસે કમ એટલો નિશ્ચય કરો કે એક વર્ષ સુધી આ જ્ઞાનમાં હું નિયમિત રીતે બાબાના નિયમ પ્રમાણે ચાલીશ, અને એ નિયમ પ્રમાણે ચાલશો તો તમે બાબાને મળી શકશો. અને એ વખતમાં જ મને એમ કહેવામાં આવ્યું હતું કે બાબાનો કોઈ ભરોસો નથી, ક્યારે મળવાનું બંધ થઈ જાય. એટલે હું 1986 ની વાત કરું છું, ત્યારથી એ હતું કે બાબા ક્યારે મળો. આજે તો તમે જાણો છો કે લોકોને બાબાને મળવાની ઈચ્છા થાય, છતાંય હવે આપણે કેમ કે બાબાના રથે વિદાય લઈ લીધી છે, એટલે આપણે હવે બાબાને આમને સામને બેસીને તો મળી શકીએ નહીં. હવે તો જે છે તે અવ્યક્ત પાલના આપણે લેવાની છે. એ વખતમાં એ વાત હતી, પણ એ જે એમને કીધું એને કારણે મેં એક વર્ષ સુધી તમામ નિયમ પ્રમાણે ચાલવાનો નિર્ણય લીધો. મારા યુગલ જે હતા એમને મને એમાં બહુ સહયોગ આપ્યો, અને અમે બાબાને મળ્યા. બાબાને મળ્યા પછી એમણે ઓમ શાંતિ ભવનના પગથિયા ઉતરતા જ એક વાત કરી કે હવે આપણે બાબાનો હાથ છોડવો નથી, આપણે બાબાને મળ્યા છીએ અને બાબાએ આપણને ઘણું બધું આપ્યું છે, આપણે બાબાના માર્ગ પર ચાલવું જરૂરી છે. અને ત્યારથી એક અમારો રસ્તો ખુલી ગયો અને અમે આ ધ્યાનમાં બહુ વ્યવસ્થિત રીતે ચાલવાનું શરૂ કર્યું. હવે બાબાની જે પાલના છે તે આમ સૂક્ષ્મ છે, બાબા પોતે બી સૂક્ષ્મ છે, બાબાની પાલના બી સૂક્ષ્મ છે. તો બાબાની પાલના આપણને મળી રહી છે એ કેવી રીતે ખબર પડે, અને બાબા આપણને પાલના આપી રહ્યા છે તો બાબા પાસે આપણે બેસવું જ પડશે કે શું કરવું પડશે, એ પણ એક પ્રશ્ન થાય. એટલે મને એમ લાગે છે કે જેમ કે આપણને સૂર્યના કિરણો તો મળતા જ હોય છે, પણ હવે સૂર્યના કિરણ આપણે લેવા કે ન લેવા. અગર તો આપણને બધાને સૂર્યના કિરણ મળે છે અને મને કેમ નથી મળતા, એના ઉપર વિચાર કરવો પડે. એટલે કે એક પુરુષાર્થ કરવો પડે, આ શું કામ નથી બનતો આપણા માટે. પરમાત્માની પાલના પણ દરેકને મળે છે, દરેક વ્યક્તિ પરમાત્માની પાલનાની અધિકારી છે. પરમાત્મા બિલકુલ ખેલદિલ છે, પરમાત્મા કોઈને આપવામાં ક્યારેય કસર નથી કરતો, પણ લેનારા પોતાની શક્તિ અનુસાર લે છે. અને એ શક્તિ અનુસાર આપણે જે કંઈ મેળવીએ છીએ એ આપણને, શક્તિ અનુસાર આપણે જે કંઈ મેળવીએ છીએ એ આપણે બીજાને દર્શાવી શકીએ, અગર તો બીજા આપણામાં જોઈ શકે. આપણને મળ્યું કે નહીં મળ્યું એ સામેવાળાને આપણે બોલચાલ, આપણો વ્યવહાર, આપણું જ્ઞાન, આપણી કાર્યશૈલી, આ બધાથી ખબર પડે કે ભાઈ અમને કોઈકે શિક્ષા આપી છે કે નથી આપી. અગર આપી છે તો પછી સવાલ થાય કે આને કોને શિક્ષા આપી હશે કે આને આટલું જાણકારી છે કે આ જ્ઞાન છે. તો આ બધા પ્રશ્નનું સમાધાન લોકોને મળવું પણ જોઈએ. એટલે જ્યારે કોઈ આપણી પાસે આવે ત્યારે આપણે એને ગાઈડન્સ બી આપવું જોઈએ, કારણ કે બાબા કહે છે કે તમને રસ્તો મળે એટલે તમારે બીજાને રસ્તો બતાવવો. તો ધ્યાનની અંદર આવ્યા પછી આ પણ એક કાર્ય કરવું પડે છે, લોકોને આપણે બતાવવું પડે છે કે કેવી રીતે આ માર્ગ પર તમે સરળતાથી ચાલી શકો. સારામાં સારો રસ્તો છે કે કોઈ પણ જાતની ફોર્માલિટી વગર
ઘણી વાર આપણને કહે છે કે તમે આટલા કલાક યોગમાં રહો અને આટલા સમય માટે બેસો અને આમ કરો. અને એ એક સમય હતો અમારો કે જ્યારે અમને એ રીતની પ્રેક્ટિકલ અભ્યાસ કરાવવામાં આવતો હતો કે તમે 4 કલાક ભઠ્ઠીમાં આવો, 4 કલાક ભઠ્ઠીમાં બેસો અને બાબાના યોગનો અનુભવ કરો. સાથે સાથે નિયમની પાલના અમને એટલી ચુસ્ત રીતે કરવામાં આવતી હતી કે સવારના અમૃત વેલાના યોગમાં ક્લાસમાં હાજર થવાનું. એટલે અમારે, હું જ્યાં રહેતો હતો ત્યાંથી સેન્ટર લગભગ 15-20 મિનિટનો ચાલીને જાઉં તો રસ્તો હતો, તો બરાબર 4 વાગે સેન્ટરમાં પહોંચી જવાનું. અને જો સેન્ટરમાં 4 વાગે ન પહોંચીએ તો બેન દરવાજો બંધ કરી દેતા કે તમે મોડા આવો તો તમે નોટ એલાવ. આજે એટલી કડક પાલના તમે કોઈને આપો તો કદાચ એ સ્વીકાર નહીં કરે. પણ સાથે સાથે તમારે પરમાત્મા પાલનાનો અનુભવ કરવો હોય તો કોઈ નિશ્ચિત સ્થાન પર જ જવું કે નિશ્ચિત સમયે જ બેસવું એવું જરૂરી નથી. તમે પરમાત્મા પાલનાનો અનુભવ થોડો થોડો સમય તમારા કાર્યમાંથી કાઢો અને ગમે તે સ્થાન પર બેસો અને થોડી મિનિટ સાફ દિલ સચ્ચાઈથી એની સાથે ખાલી વાતો કરો ને તો પણ તમારો યોગ લાગી જશે. જરૂરત છે આપણું દિલ સાફ હોવું જોઈએ, આપણા દિલની અંદર સચ્ચાઈ હોવી જોઈએ, આપણી અંદર એ ભાવના હોવી જોઈએ. કારણ કે પરમાત્મા અને ભૂલ આ બે એક એવી વસ્તુ છે કે તમે માનો તો જ તમને સમજાય, તો જ તમને દેખાય. તમને એમ થાય કે પરમાત્મા છે કે નહીં એ અવધવમાં હો તો પરમાત્મા વિશે તમે કંઈ નહીં જાણી શકો, પણ તમને નિશ્ચય હો કે જરૂર પરમાત્મા છે અને મને પરમાત્માનો પરિચય થશે તો તમે એ પરિચય જરૂર પ્રાપ્ત પણ કરશો. કેમ કે જે વસ્તુની અંદર જે ગુણ છે એ ગુણ એની સમીપ જવાથી આપણને જરૂર અનુભવ થાય. આપણે એક ભક્તિ માર્ગની અંદર સિસ્ટમ બની છે કે દેવ દર્શન કરવા જવું, મંદિરોમાં જવું, એ બધું બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. પણ આપણે આપણા ઘરમાં પણ એ ચિત્ર રાખી અને પરમાત્માની સમક્ષ બેસી શકીએ છીએ, આપણે એમને યાદ કરી શકીએ છીએ, પણ આપણે એના માટે થોડો સમય કાઢવો પડશે. પરિવારની અંદર આપણે બધા સાથે રહેતા હોઈએ છીએ તો દરેકનો એમાં કંઈક ને કંઈક ફાળો હોય છે. એટલે બીજી વસ્તુ હું તમને એ કહીશ કે પરિવારના દરેક સદસ્યને હંમેશા એમ લાગે કે આ વ્યક્તિના ઉછેરમાં મારો આ ફાળો છે. એટલે હું એમ પણ ન કહી શકું કે મને ખાલી ઉષાબેને જ પાલના આપી કે મને આતમ પ્રકાશભાઈની જ પાલના મળી, એવું નથી. મને પાલના ઘણા બધા ભાઈ બહેનોએ કરી છે અને બધાના નામો ઉલ્લેખ કરવાનો મારા માટે બહુ મુશ્કેલ છે, છતાંય મને કેટલીક વિશેષ વ્યક્તિઓ, જેમ કે હું એમ કહીશ કે રામનાથભાઈ, રામનાથભાઈને હું બહુ પ્રશ્ન પૂછતો મધુબન જાતો ત્યારે, અને મને વાંચવાનો શોખ પણ હતો એટલે હું ઘણા બધા પુસ્તક વાંચીને એમને પૂછતો હતો. એકવાર રામનાથભાઈએ મને વાત કરી જે વાત મને આજ દિવસ સુધી યાદ છે અને હું આજ દિવસ સુધી એ વસ્તુનો પ્રયોગ કરું છું. રામનાથભાઈએ મને કીધું કે તમે જે મુરલી વાંચો ને એ મુરલીમાંથી તમને પસંદ પડેલા 4-5 વાક્ય લખી અને તમારા ખિસ્સામાં રાખી મૂકવાના, જ્યારે તમને સમય મળે ત્યારે તમારે રિવાઇઝ કરવાનું. એ રિવાઇઝ કરતા રહેશો તો એમાં જે કંઈ રહસ્ય હશે તે તમને ઓટોમેટિકલી સમજાવવા મળશે. આજ દિવસ સુધી જેટલા પુસ્તકો લખાયા છે તમે જે બધા વાંચો છો બ્રહ્માકુમારીઝની લાઇબ્રેરીમાં, એ બધા પુસ્તકોનો આધાર બાબાની મુરલી છે. કોઈ પણ પુસ્તક એવું નથી કે જેમાં બાબાની મુરલી વિશે ઉલ્લેખ ન હોય, બાબાની મુરલીની કંઈ વાત ન હોય. બાબાની મુરલીના આધાર પર જ બધું લખાયું છે, બાબાની મુરલી જ બધાનો આધાર છે અને બાબાની મુરલીએ જ બધાને દ્રઢ બનાવ્યા છે. જે જે વસ્તુ આપણે કરવી છે એને માટે આપણે કઈ કઈક રસ્તો શોધવો પડે છે. એટલે ઘણી વાર આપણને એમ કહે છે કે તમને પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય તો તમે
બાબા ને બતાવો. એટલે શરૂઆતમાં મને એ થતું કે બાબાને બતાવવા જાઉં એટલે મારે કેવી રીતે બાબાને બતાવવા જાઉં, મને તો આ બધી કઈ સમજ હતી નહીં. અને આત્મમોહિની દાદી નો મને જે પરિચય થયો ત્યારે હું આત્મમોહિની દાદીને મારા પ્રશ્નો પૂછતો હતો કે મને આ સમસ્યા છે, મને આ સમસ્યા છે, મારે શું કરવું. અને એ સમસ્યાઓમાંથી કોઈને કોઈ સમાધાન મળતું. ખાનપાનની શુદ્ધિ દાખલા તરીકે, મારો વ્યવસાય એવો હતો કે મારે મારા કામ અર્થે બહાર રહેવું જ પડતું હતું. એટલે મારે એવો કોઈ વિકલ્પ નહોતો મારા માટે કે હું હોટલથી બચી શકું, મારે હોટલમાં જવું જ પડે. હવે હોટલમાં જવા છતાંય હોટલનું ભોજન ન લેવું અને વધારે દિવસ રોકાવું હોય તો શું થઈ શકે. એટલે આ પ્રશ્ન જયારે મેં આત્મયુ દાદીને કર્યો ત્યારે મને એને કેટલીક વાતો બતાવી અને મેં ધીરે ધીરે એ વાતોનો અમલ કર્યો છે. મને કહેતા કે તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે અમુક સૂકી વસ્તુ રાખી શકો છો, તમે એનો ઉપયોગ કરી શકો છો, એટલે તમારે ભૂખ્યા પણ નહીં રહેવું પડે અને તમને જે સાત્વિક તત્વો મળવા જોઈએ તે પણ મળશે. એટલે વિદેશની અંદર તો આ બધું કદાચ કોમન છે, મિલ્ક મળવું કે કોર્નફ્લેક મળવા, એ બધું અત્યારે બહુ કોમન થઈ ગયું છે અને અત્યારે હિન્દુસ્તાનમાં બી બહુ કોમન થઈ ગયું છે. પણ જે સમયની હું વાત કરું છું ત્યારે બહુ ઓછી સુવિધાઓ ઉપલબ્ધ હતી અને આવા સમયે મારે એક સ્થાન પર જવાનું થયું તો મેં કીધું ક્યાં મને આવું કશું મળી શકે એમ નથી, મળે તો ખાલી બિસ્કિટ મળે અને ચા પીવો હોય તો ચા મળી શકે, પણ તમે કહો છો કે બહારની કોઈ એવી વસ્તુ લઈ ન શકાય તો શું કરવું, અને ચા પણ પીવા માટે ક્યાંય સુધી બહાર જવું પડે, નજદીકમાં ફેક્ટરી ની આસપાસમાં કોઈ એવી જગ્યા નથી, ત્યારે શું કરવાનું. તો મને આત્મયની દાદીએ એક રસ્તો, કદાચ તમને આજે હસવું આવશે એ પ્રયોગ ઉપર, આત્મયની દાદીએ રસ્તો આપ્યો કે તમને ત્યાં દૂધ કે છાશ કે એવું કઈ મળે ખરું કે. મેં કહ્યું દૂધ પણ નથી મળતું, હા છાશ મળી શકે, એ નજદીક છે, છાશ મળે. અને બિસ્કિટ મળે છે? મેં કહ્યું હા બિસ્કિટ પણ મળે છે. તમે બિસ્કિટ અને છાશ નો પ્રયોગ કરી શકો, પણ મને કહે કે બિસ્કિટ લેતા પહેલા તમને એક વસ્તુ બતાવું. શું? તો કે બિસ્કિટ તમને આજે એમ કોઈ કહે છે કે બધા મશીનથી બને છે અને પેકેટ તપશે એટલે તમે એ ઉપયોગ કરી શકો છો, પણ એમ કે એ કરવા જતા તમે એની વિવિધતામાં જઈ અને તમે એક બીજી લાલચમાં પડશો કે આજે આ બિસ્કિટ ખાઉં, કાલે પેલું બિસ્કિટ ખાઉં, પરમ દિવસે, અને તમે ટેસ્ટમાં આવી જશો. તમારે આ ટેસ્ટ થી દૂર રહેવા માટે એક નક્કી કરવાનું કે હું આટલો સમય આ એક જ પ્રકારના બિસ્કિટનો ઉપયોગ કરીશ અને છાશ સિવાય બીજું કંઈ લઈશ નહીં. તો આ બધી વસ્તુ આપણને જે ખાનપાનની અંદર જે એક લાલચ પેદા થાય છે, ટેસ્ટનો જે અનુભવ કરવાનું આપણને મન થાય છે, એનાથી દૂર કરવાના રસ્તા હતા. અને આત્મમયની દાદીના કહેવાથી મેં આ બધા પ્રયોગ મારી જાત માટે કર્યા પણ છે અને આજે પણ જો કોઈ એવો સમય પડે તો હું કરું છું. અને આજે ઘણાને હું કહું છું કે 15 દિવસ સુધી જો મને ગેસ પણ ન મળે અને કાંઈ ન મળે તો પણ હું મારી પાસે જે કાંઈ સાધન છે એનાથી હું મારું ભોજન કરી શકું છું. ક્યારેક ફળ મળી જાય, ક્યારેક દૂધ મળી જાય, દૂધને બી ગરમ કર્યા વગર પણ તમે પી શકો છો. હે, એટલે આ બધી સમસ્યાઓનો એક ઉકેલ છે, પણ આપણે એનો રસ્તો કાઢવો પડે. એટલે બાબા જે કહે છે ને કે દરેક વ્યક્તિને મારી પાલના મળે છે, પાલના એટલે એક પ્રકારની શિક્ષા જ છે, તમને આ કરવું ન કરવું એ પાલના. પાલના એટલે શું? પાલના એટલે એક પ્રકારની શિક્ષા, આપણને બધી શિખામણ આપે કે આ કરો, પણ આપણે પ્રયોગ તો આપણે જ કરવો પડે ને, પ્રયોગ આપણા માટે કોઈ બીજું ના કરી શકે. તો મેં આ બધી વસ્તુનો પ્રયોગ કર્યો છે એટલે આજે હું તમને કહી શકું છું કે આ કરી શકાય છે. સેવા માટે બી સેન્ટરમાં સેવા કરવાનું પણ બહુ અઘરું હતું એ સમયમાં. એટલા માટે અઘરું હતું કે અમે ભાઈઓ 4 થી 5 જ હતા અને મેં તમને પહેલા જ કીધું કે મારી જે ટીચર બેન સૌથી પહેલી હતી
એનો સ્વભાવ બહુ કડક હતો, એટલે કોઈ આવે તો એ જલ્દી ત્યાં ટકે એ થોડી સંભાવના ઓછી હતી. પણ એમનો એક નિશ્ચય હતો, એ કહેતા હતા કે મને ઘણા બધા બાળકો થાય એના કરતા બાબાનો એક વારસ બાળક મળી જાય ને તો એ બધાનું કલ્યાણ કરશે. કેમ કે આજે પણ દુનિયામાં લોકો કહે છે કે બહુ સંતાન હોય એના કરતા ભલે એક જ સંતાન હોય પણ બહુ સારું સંતાન થાય ને તો આપણું નામ થઈ જાય. એમ એ પણ કહેતા હતા કે ભલે મારા સ્ટુડન્ટ ઓછા થાય કાંઈ વાંધો નહીં, પણ જે મારા બે પાંચ સ્ટુડન્ટ બી હશે ને તે ઓટોમેટિકલી પરમાત્માનું કાર્ય આગળ વધારશે, મારે એને માટે કંઈ કરવાની જરૂરત નહીં પડે. અને એમનો જે આ નિશ્ચયવાળો સ્વભાવ છે એનો લાભ આજે જે બધી, કેમ કે મેં તમને એમ કીધું કે કુટુંબની અંદર ઉછેર કરે તો દરેક વ્યક્તિ એમ સમજે કે આના ઉછેરમાં મારો પણ ભાગ છે. એટલે આજે મારી સેન્ટર ઇન્ચાર્જ બેન કોકિલાબેન છે એમનો પણ મારા ઉપર ખૂબ ખૂબ ઉપકાર છે, આભાર છે, માર્ગદર્શન છે. અમારું સેન્ટર અત્યારે બોરીવલીના દિવ્યાબેન સાથે જોડાયેલું છે, બોરીવલી ઝોન સાથે જોડાયેલું છે, તો બોરીવલીના દિવ્યાબેનનું પણ માર્ગદર્શન મળે છે અને એ બધાનો મારા જીવન ઘડતરમાં સહયોગ છે. હું એમ ના કહી શકું કે ખાલી ઉષાબેને જ મારા જીવનને ઘડ્યું, એ તો હું નહીં કહી શકું. દરેકનો ફાળો છે અને આપણા જીવનમાં દરેકનો ફાળો હોય છે, પણ એને ઓળખવું, એને સમજવું કે કોણ મારા કલ્યાણની વાત કરે છે, કોણ મારું સારું ઈચ્છે છે અને કોના કહેવાથી હું આગળ વધી શકીશ, એ જો સમજ આપણામાં આવી જાય તો આપણને જ્ઞાન આવ્યું કહે. મેં તમને પહેલા જ કીધું કે મને એ ટુ ઝેડ ખબર પડી જાય તેથી હું કંઈ જ્ઞાની નથી બની જતી. હે, અક્ષર લખતા 26 આલ્ફાબેટ છે અંગ્રેજીના, એ ટુ ઝેડ લખતા આવડી ગયું તેથી કંઈ હું અંગ્રેજીનો જ્ઞાની થઈ ગયો છે હું થોડું કહેવાશે. પણ મારે એ બધી વસ્તુને સમજવી પડે. એમ એક એક વ્યક્તિના અનુભવ પરથી મને કાંઈક કાંઈક સમજવા મળ્યું, શીખવા મળ્યું. હું મારી જાતને બહુ સદ્નસીબ સમજું છું કે શરૂઆતના દિવસોમાં મને મધુવનમાં એકાઉન્ટ્સની મીટિંગમાં જવાનો અવકાશ મળતો હતો અને એકાઉન્ટ્સની મીટિંગમાં મને આપણા રમેશભાઈ અને વિશ્વરતન દાદા એ બંનેનો પરિચય થયો. બંનેની સાથે મને થોડો થોડો સમય વિતાવવાનો અવકાશ મળ્યો, પણ વિશ્વરતન દાદા પાસેથી પણ મને એક બે વસ્તુ જે સમજવા મળી તે બહુ અગત્યની છે. કેમ કે હું નવો હતો, મને સેવાનો ઉત્સાહ જરૂર હતો, પણ મને તો એમ થતું કે મને મારી એ વખતના પ્રમાણે મને એમ થતું કે મને મારી પોસ્ટ આ છે, મારી પોઝિશન આ છે, તો મને મારી સેવા પણ એ પ્રમાણે મળવી જોઈએ. ત્યારે વિશ્વરતન દાદાએ એ સમજ આપી કે આપણને સેવા તો જે મળે જ કરવાની હોય, આપણે નક્કી ના કરી શકીએ કે મારે આ જ સેવા કરવી છે. લોકો કદાચ તમને તમારી લાયકાત અનુસાર સેવા આપે ના આપે તો પણ તમને જે સેવા મળે એ સેવા તમે એટલી સારી રીતે કરો કે લોકોને એમ થાય કે આ સાધારણ કામ પણ બહુ અસાધારણ રીતે આ વ્યક્તિ કરે છે. ઘરમાં તમારે ઝાડુ મારવામાં કામવાળી પણ ઝાડુ મારે અને તમે પણ જાતે ઝાડુ મારો તો એની અંદર કંઈક ફરક તો હોવો જોઈએ. એકની અંદર ખાલી પૈસા કમાવાની ભાવના છે અને પૈસા જેટલા મળે છે એટલું જ કામ કરવાની વૃત્તિ રાખાય છે અને તમે પોતે સાફ કરો તો આ મારું પોતાનું છે અને સંપૂર્ણ સ્વચ્છ થઈ જવું જોઈએ, એ ભાવના છે. તો એ ભાવનાનો જે ફરક છે એ તમારા કર્તવ્યમાં દેખાશે, એ ભાવનાનો જે ફરક છે એ તમારા કર્તવ્યમાં દેખાશે, એટલે સામાવાળાને પણ ખબર પડશે કે આ વ્યક્તિ આટલી કાળજીથી આ કાર્ય કરી રહ્યો છે. ત્યારે મેં વિશ્વરતન દાદાને કીધું કે મને સેવા કરવાની બહુ ઈચ્છા છે. મને એટલે કે દાદાએ મને કીધું, વિશ્વરતન દાદાએ, કે સેવાની અંદર આજે કાલ બધાને એમ થાય છે કે મને આ જ સેવા મળે. પેલું તમારે સેવા કરવી હોય તો હું તમને એક એવી સેવા બતાવું કે જેમાં કોઈ હરીફાઈ નહીં કરે, તમે એકલા જ એ કામ કરશો અને તમારા મન અને બુદ્ધિ તમે
બહુ સહેલાઈથી બાબાની સાથે જોડી શકશો એવી કઈ સેવા છે? તો મને કે આ યજ્ઞની અંદર વાસણ સાફ કરવાની સેવા છે ને, એ સૌથી સારામાં સારી સેવા છે. એ વાસણ સાફ કરવાની સેવામાં તમારી પાસે કોઈ નહીં આવે, તમને કોઈ મદદ કરવાને પણ રાજી નહીં થાય, તમે એકલા જ હશો, તમને કોઈ મારી તારી કરવી નહીં પડે. તમે વાસણ સાફ કરો, તમારા મન અને બુદ્ધિને પરમાત્મા સાથે જોડી રાખો અને તમારો યોગ પણ ચાલુ રહેશે, તમારી સેવા પણ ચાલુ રહેશે. અને બાબા જે કહે છે કે મારે સેવા પણ 8 ઘંટા કરવી અને 8 ઘંટા યોગ પણ કરવો અને જ્ઞાન પણ લેવું, તો આની અંદર બધું આવી જાય છે. તમે જ્ઞાન પણ લઈ રહ્યા છો, કારણ કે તમે વાસણ સાફ કરતા તમારા જ્ઞાનનું મનન ચિંતન પણ કરશો, યોગ પણ કરશો, અને તમને કોઈ ડિસ્ટર્બન્સ બી નહીં હોય, સેવાની સેવા પણ થાય છે. આ વિચાર મને બહુ સારો લાગ્યો અને મેં જ્યારે જ્યારે મોકો મળ્યો ત્યારે મેં એનો પ્રયોગ કર્યો છે. મને સેવા માટે જ્યારે પહેલી વાર મોકલવામાં આવ્યો મધુબન, ત્યારે મેં તમને કીધું કે આતમ પ્રકાશભાઈ અમારા દહીસર સેન્ટરમાં આવી ગયા હતા, એમની સાથે પરિચય થઈ ગયો હતો. તો ઉષાબેન મને મધુબનમાં, મને આજની તારીખે પણ એ યાદ આવે છે, એ સીન મારી આંખ સામે તરે છે. ઉષાબેન મને આતમ પ્રકાશભાઈ પાસે લઈ ગયા હતા ટોલી ડિપાર્ટમેન્ટ. આ ભાઈ છે ને એ બહુ દેહ અભિમાની છે, એમને એમ છે કે હું બહુ મોટો છું ને એન્જિનિયર છું ને, એમને તમે કોઈ એવી સેવા આપજો કે એનું એ અભિમાન તૂટી જાય. આતમ પ્રકાશભાઈ બી હસ્યા હતા મારી સામે, ઉષાબેન ચાલી ગયા મને આતમ પ્રકાશભાઈને સોંપીને, અને આતમ પ્રકાશભાઈએ મને કીધું કે બેનની તમારી પ્રત્યે કેટલી બધી શુભેચ્છા છે. મને એ શુભેચ્છા કેટલી બધી છે એ સમજતા બહુ વાર લાગી, તો મને કઈ બે બેનને તમારા પ્રત્યે કેટલી બધી શુભેચ્છા છે કે તમે આગળ જાઓ, તમારી પ્રગતિ થાય, એટલે તમને ખાસ મારી પાસે લઈને આવ્યા. લોકોને તો સેવાધારી તરીકે મોકલી આપવા, મેં ચિઠ્ઠી લખીને મોકલી આપવામાં આવે કે આ ભાઈના સેવા માટે મોકલાવું છું, તમારે જે સેવા આપવી હોય તે આપજો, પણ પર્સનલી તમને લઈને આવ્યા અને આ વાત કરી. પછી મને કહે કે હું પણ તમને સેવા આપીશ, પણ તમને સેવા એવી આપું કે તમારા બધા કામ થાય. કારણ કે યાતમ પ્રકાશભાઈ મને હંમેશા એમ કહેતા હતા કે યોગ બહુ મહત્વની વસ્તુ છે, એટલે યોગ તો કરવો જ જોઈએ, રાત્રે જાગીને પણ કરો, પણ યોગ કરવો જ જોઈએ. આ એમની શિક્ષા. એટલે સવારના મને થોડીક લાઇટ ડ્યુટી ભંડારામાં આપતા અને રાતના મારે વોચમેન તરીકે મધુબનમાં કામ કરવાનું હતું. મને કહે કે હું તમને આ ડ્યુટી એટલા માટે આપું છું કે એમાં જાગવું પણ પડે છે અને રાતમાં તમે બીજું કરી શું શકો, એટલે તમે જોઈએ તો મુરલી વાંચો રાતના, જોઈએ તો તમે બાબાના યાદ કરો, અને તમારે વોચમેન તરીકે રહેવાનું છે એટલે તમારે બધા ડિપાર્ટમેન્ટમાં ચક્કર પણ મારવું પડશે, એટલે તમે સૂઈ પણ નહીં શકો. તો બાબા જે કહે છે કે રાત્રે જાગીને પણ યોગ કરો, એ પણ થશે. યોગની અંદર કેટલી બધી શક્તિ છે એ પણ થશે, સાથે સાથે તમને જે જે ડ્યુટી આપવામાં આવી છે એનો પણ તમને સતત ધ્યાન રહેશે. કેમ કે જેને નાઇટ ડ્યુટી મળતી વોચમેન તરીકે, એ વખતમાં મધુબનની અંદર આ સોલર સિસ્ટમ ને બધું કઈ હતું નહીં, બંબાથી પાણી ગરમ કરવામાં આવતું, એટલે એ પાણી ગરમ કરીને, તમને ખબર છે કે મધુબનની અંદર સવારના 3:30 વાગ્યામાં તમને ગરમ પાણી મળે છે, પણ એ સવારના 3:30 વાગ્યામાં ગરમ પાણી કરવા માટે એ વખતે રાતના 2 વાગ્યાથી એ ફાયર હીટર કોલ, આપણે કોલ ફાયર હીટર જેવા હતા જેને બંબો કહે છે ગુજરાતીમાં, એ બંબો સળગાવવામાં આવતો અને એ ડ્યુટી રહેતી વોચમેન તરીકે જે કામ કરે એની, કે સેવાધારી ભાઈને જગાડે અને બરાબર 2 વાગે એ બંબો સળગાવી દેવામાં આવે, કે જેથી સવારના 3:30 વાગે જે ભાઈ બહેન આવે એને ગરમ પાણી મળી શકે. તમે વિચાર કરો કે આટલી અંદર કેટલા બધા લોકોની
सेवा समाई जाती थी। तमे एक साथे केटला बधा काम करी रह्या छो, केटली बधी सेवा करी रह्या छो, ए वस्तु समजता मने बहु वार लागी। सेवा शू छे, सेवा केवी रीते थई शके, नानामां नानी वस्तु केवी रीते सेवा करे छे। कोईने खाली सरली पर बेसीने मुरली संभळाववी ए ज एक सेवा कही शकाय एवुं नथी। कोई ने कोर्स करावो एज सेवा नथी। पण कोई तमारी पासे आवे अने तमारा व्यवहारमांथी कहीं ने कहीं सीखे ए पण एक प्रकारनी सेवा छे। जेने जानकी दादी एम कहे छे के गुणदान छे। तमे जे कर्म करो एमांथी कोई कंईक सीखे तो ए गुणनुं दान छे। अने गुणदान सर्वोत्तम दान छे। तमारी पासेथी कोई वस्तु कोई सीख्यो होय तो सदाकाळ माटे याद रखशे કે મેં આ વસ્તુ આ ભાઈ પાસેથી કે આ બેન પાસેથી શીખી હતી, એ ક્યારેય નહીં ભૂલે તમને। એ તમારી તસવીર લઈને ભલે પૂજા ન કરે પણ એ યાદ જરૂર કરશે તમને કે તમારી પાસેથી એ વસ્તુ એ શીખ્યો હતો। તો આજે હું આટલા બધી વ્યક્તિઓને યાદ કરું છું એની પાછળનું બી કારણ શું છે? હું કઈ આ બધા લોકોને જેને તમને નામ વર્ણવું છું એ બધાના ન ફોટા મારી પાસે છે, ન હું કોઈ એ લોકોની પૂજા અર્ચના કરું છું, હું કશું નથી કરતો। પણ મને એ બધા વ્યક્તિઓની શિક્ષા આજે પણ યાદ છે અને મને એમ થાય છે કે એ લોકોએ મારા જીવનને ઘડ્યું છે, હું એમનો ઘણો ઘણો આભારી છું। જ્ઞાનમાં આવ્યા પહેલા કદાચ 5 માણસ પણ મને સાંભળવાને તૈયાર ન થાય એવું હું કહી શકું। આજે લોકોને એક સ્વાભાવિક ઈચ્છા થાય છે કે અમે તમારી પાસે કંઈક સાંભળીએ, તમારી પાસેથી કોઈક અનુભવની વાત જાણીએ, અમે કંઈક સમજીએ, અમને બાબાના જ્ઞાનમાં ચાલવામાં કંઈક સરળતા થાય। તમે કેવી સરળતાથી આ બધી વસ્તુને તમારા જીવનમાં અપનાવી, તો એ બધું કહેવાનો જે અવસર મળે છે એમાં પણ એક સેવા સમાયેલી છે। નાનામાં નાની બેન સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ મને જગદીશભાઈ પાસેથી જોવા મળ્યું। બહુ જ નમ્રચિત, એમના જેટલી નમ્રચિત વ્યક્તિ મને યજ્ઞમાં કોઈ સન્મુખ નથી મળ્યો। અને મને યાદ છે કે એ દિવસોમાં મહામંડલેશ્વરોનું ફંક્શનનું આયોજન મધુબનમાં થયું હતું અને એ ફંક્શન પૂરું થયું પછી એક નાનકડી કન્યા હતી અને એમને કંઈક પ્રશ્ન પૂછવાના હતા અને હું જગદીશભાઈની પાસે જ ઊભો હતો, જગદીશભાઈની સાથે જ હતો। અને જે રીતે જગદીશભાઈએ એક કન્યાના પ્રશ્નોનું સમાધાન કર્યું અને જેટલા સન્માન સાથે કર્યું, તો મને આજની તારીખે પણ એમ થાય છે કે કોઈ પણ નાનામાં નાની વ્યક્તિ હોય અને આપણી પાસે ગમે તેટલું જ્ઞાન હોય તો પણ આપણે એને પૂરું સન્માન આપીને જ વાત કરવી જોઈએ। આજે પણ હું જગદીશભાઈને યાદ કરું છું અને કંઈ પણ કહેતા પહેલા વિચાર કરું છું મારાથી નાની વ્યક્તિને કે આને હું કેવી રીતે સન્માન આપીને વાત કરી શકું। આ મારી ભાવના અંદર જે બની એની અંદર આવા લોકોનો સહકાર છે, સહયોગ છે। એકવાર જાનકી દાદીને મળવાનો પ્રસંગ બન્યો। આ બધી પાલના જ છે, તમને એમ થશે કે ઈશ્વરીય પાલનામાંથી તમે આવી આવી કેમ વાત કરો છો? પણ પાલના એટલે શું? આપણને જે શિક્ષા મળે છે એ પાલના છે અને આ પરમાત્માની પાલના એટલી બધી સૂક્ષ્મ છે કે જલ્દી સમજમાં નથી આવતી। એ કોઈ સ્થૂળ વસ્તુ તમને આપે તો તમને સમજમાં આવે કે મને આ ભાઈ તરફથી આ વસ્તુ મળી, પણ સૂક્ષ્મ પરમાત્માની સૂક્ષ્મ પાલના શું છે? પરમાત્મા તમને પ્રેમ આપે છે, પહેલા જ તમને એમ કહે છે કે તમે મારા બાળક છો। અને આપણે જાણીએ છીએ કે ઘરની અંદર જો બાળક ગંદુ થયું હોય તો એને સાફ કરવામાં માતા સિવાય બીજા કોઈનો સહયોગ નથી હોતો। માતા જ એક એવી વ્યક્તિ છે જે બાળકને સાફ કરે પહેલા। એમ પરમાત્મા બી આપણની અંદર જે કંઈ પણ અશુદ્ધિ છે એને આપણા ગુણ અવગુણને દરકિનાર કરીને આપણને સાફ કરે છે।
પરમાત્માએ તમને ક્યારેય પૂછ્યું નહીં હોય કે તમે કોણ છો, ક્યાંથી આવો છો, શું ભણ્યા છો? એ તમને કોઈ પૂછ્યું છે? તમને કોર્સ કરાવ્યો હશે કોઈએ, તમે કે તમે કમાવ છો, નથી કમાવતા, તમે કઈ અમને આપી શકો છો, નથી આપી શકતા? નહીં. પરમાત્મા અને આ પાલનાના નિમિત્ત બન્યા છે. આ બહેનો જે છે ને, તે ઈશ્વરીય પાલનાની નિમિત્ત છે. આ બહેનો જે આપણને પાલના આપે છે ને, તે આપણને ઈશ્વર જ પાલના આપે છે આપણને. એટલે ઘણી વાર બાબા એમ કે છે, મુરલીઓમાં તમે કોઈ સાંભળતા હશો તો ઘણી વાર બાબા એમ કે છે, તમે એ પ્રશ્નમાં જ નહીં જાઓ કે બ્રહ્મા કહે છે કે શિવ બાબા કહે. જે કઈ કહે છે તે શિવ બાબા જ કહે છે. તમને જે કોઈ પાલના આપે છે તે પરમાત્માની જ પાલના છે. તમે એ ચક્કરમાં નહીં જાઓ કે મને આ સેન્ટરની બેન પાલના આપે છે કે ફલાણા ભાઈ પાલના આપે છે. નહીં, પરમાત્માએ એની બુદ્ધિને સ્પર્શ કર્યો છે અને તમારી કાળજી લઈ ગયો છે, એ તમને પાલના આપે છે. પરમાત્મા જ તમારી પાલનાના નિમિત્ત છે. અને મેં તમને કીધું, પરમાત્માની પાલના, પરમાત્માની પ્રોપર્ટી કોઈ સ્થૂલ વસ્તુ નથી. પરમાત્મા જે તમને આપે છે તે પ્રેમ આપે છે, શાંતિ આપે છે, સુખ આપે છે, જ્ઞાન આપે છે, ગુણ આપે છે, શક્તિ આપે છે. આજે તમને જે કાર્ય અસંભવ લાગતું હોય એ જો સંભવ થઈ જાય તો એ શું છે? શક્તિ છે. ભક્તિ માર્ગની અંદર લોકો દેવીઓની પૂજા કરે છે ત્યારે પણ એક કહે છે કે બધાની અંદર શક્તિ છે. શક્તિની પૂજા કરતી વખતે શક્તિની મહિમા કરવામાં આવે છે. તો શક્તિ વગર આપણે કઈ કરી નથી શકતા. અને શક્તિ કોણ આપે? પરમાત્મા જ આપે છે. અને શક્તિ બે પ્રકારની છે, નેગેટિવ પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે. તમને કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ આપે છે તો એ તો તમને બધું સંપૂર્ણ કરીને આપે છે. આ વસ્તુને એક સમજવી હોય તો તમને હું ઉદાહરણ કહું કે તમને કોઈ કાર આપે ચલાવવા માટે તો કઈ એની બ્રેક કાઢીને કે એની એક્સેલરેટર કાઢીને કેવી રીતે નથી આપતો, બધું સાથે જ આપે છે. તમે જ્યારે ચલાવવા બેસો છો ત્યારે ક્યારે મારે બ્રેકનો ઉપયોગ કરવો અને ક્યારે મારો એક્સિલેટરનો ઉપયોગ કરવો, એ તમારી કુશળતા ઉપર આધાર છે. તો બ્રેક પણ શક્તિ છે ને એક્સિલેટર પણ શક્તિ છે. એક તમારી ગતિને ક્યારે ધીમી કરવી એ બતાવે છે, એક તમારે ગતિને ક્યારે વધારવી એ બતાવે છે. બંને વસ્તુ તમને, બંને શક્તિ જ છે અને બંને તમારી પાસે જ છે અને બંને તમને એક જ વ્યક્તિ તરફથી મળી છે. તમે શું બનો છો અને શું ઉપયોગ કરો છો એના ઉપર બધો આધાર છે. પછી દોષનો ટોપલો તમે કોઈ બીજાના ઉપર ઢોળી ગયો, અગર કઈ કહી દો રસ્તામાં આવી ગયો એટલે મારે એક્સિડન્ટ થઈ ગયો, અગર તો બ્રેકની બદલીમાં એક્સિલેટર દબાવાઈ ગયું એટલે એક્સિડન્ટ થઈ ગયો, હે તો એ તો આપણે આપણા જે મનનો કંટ્રોલ હોવો જોઈતો હતો તે ગુમાવી દીધો તો એટલે બન્યું. એટલે હું એક બીજી વસ્તુ કહીશ કે પરમાત્મા છે ને, તે આપણને શુદ્રમાંથી બ્રાહ્મણ બનાવે છે. પ્રેમ આપે છે, સાફ કરે છે, સ્વચ્છ બનાવે છે, એને બીજા શબ્દોમાં તમે કહી શકો કે પવિત્ર બનાવે છે. પવિત્ર બનાવીને તમને બ્રાહ્મણ બનાવે છે, બ્રાહ્મણ બનાવીને તમને પાવન બનાવે છે. પાવન એટલી હદ સુધી બનાવે છે કે મુરલીઓમાં તમે સાંભળતા હશો કે પરમાત્મા દેવી દેવતા જેવા બનાવે છે, તો તમને પાવન બી બનાવી દે છે પરમાત્મા. હવે આ એક પરમાત્મા તમને શુદ્રમાંથી બ્રાહ્મણ બનાવે છે અને બ્રાહ્મણ બનીને તમે શું કરો છો એ તમારા ઉપર આધારિત છે. મિસાલના તોર પર હું તમને કહીશ કે રાવણ પણ બ્રાહ્મણ જ હતો, પણ રાવણને આજે લોકો પસંદ નથી કરતા. શું કામ? કે એની પોતાની શક્તિનો દુરુપયોગ કરે. એ હતો બ્રાહ્મણ જ, તો બ્રાહ્મણ બનીને પણ આપણે શું કરીએ છીએ એ બહુ અગત્યની વસ્તુ છે. તો આપણે પરમાત્માએ જે આપ્યું છે એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ એના ઉપર આપણા જીવનનો આધાર છે. આપણે દોષનો ટોપલો
બીજાના ઉપર નહીં ઢોળી શકીએ. અસીમિતતા પેસે, તમને કોઈ મર્યાદા નથી એમ કે આટલું જ તમને મળશે કે આટલું હશે. મેં તમને જેમ કીધું કે પરમાત્મા ઘણું અસંભવ છે એને સંભવ કરી બતાવે છે. પરમાત્મા બહુ નમ્રચિત્ત પણ છે, અને પરમાત્મા બહુ નમ્રચિત્ત છે એટલે પરમાત્માને આપણે ઘણી વાર સાગરની સાથે સરખાવ્યો છે. તમે જોજો, આપણે પરમાત્માની જયારે મહિમા કરતા હોય છે ને ત્યારે કહે છે જ્ઞાન સાગર છે, પ્રેમ સાગર છે, આનંદ સાગર છે. આ રીતે આપણે એને સરખાવીએ છીએ. હવે તમને ક્યારેય વિચાર કર્યો છે કે સાગર છે, સાગરની એટલી બધી મહિમા કરી છે, સાગર એટલો વિશાળ છે, તો પરમાત્મા પણ આટલો મહાન છે, બંનેને આપણે એક જોડી કેમ દીધા સાથે મહિમા કરતી વખતે? એનું એક જ કારણ છે, પરમાત્માની સ્થિતિ ક્યારેય બદલાતી નથી, આપણી સ્થિતિ ઉપર નીચે થાય છે. સાગર પણ પોતાની સ્થિતિ નથી બદલતો. હું કેવી રીતે કહું છું કે જલની ઉપર ધરતી છે, ધરતી ઉપર જલ નથી. તમે વિચાર કરી જોજો, હું જે કહું છું એ વસ્તુ પર વિચાર કરજો, થોડું ચિંતન કરજો. જલની ઉપર ધરતી છે, ધરતી ઉપર જલ નથી. અને આ કહેવાની પાછળનું મારું કારણ શું છે કે સંસારમાં જેટલી બી નદી છે ને એ બધી સાગરમાં જઈને મળે છે. જો સાગર ઊંચો હોત તો નદી ક્યારેય મળી ના શકી. હંમેશા ઊંચાઈ થી નીચાઈ તરફ પાણી વહે છે. જો સાગર ઊંચો હોત તો સાગરનું પાણી નદીમાં ક્યારેય મળી ના શક્યું હોત. નદીનું પાણી જયારે સાગરમાં મળે છે ત્યારે એમાં તમામ પ્રકારની અશુદ્ધિ હોય છે, અને એ અશુદ્ધિ સાથે સાગરમાં મળે છે. સાગર પાણી સમાવી લે છે, અશુદ્ધિ દૂર કરે છે, અને આપણે એમ કહીએ છીએ કે સાગર સાવન દેતા હે, એ સાગરના પાણીમાંથી જ વરસાદ આવે છે. એ વરસાદનું પાણી પાછું મીઠું છે, એ મીઠા પાણીની નદીઓ વહે છે. તો આ જે એક અદ્ભુત કાર્ય છે એ પરમાત્મા કરે છે, આ પરમાત્માની શક્તિ છે. એટલા માટે હું એમ કહું છું કે પરમાત્મા તમને બ્રાહ્મણ બનાવે છે, અને બ્રાહ્મણ બનીને તમે શું શું કરો છો એ તમારા ઉપર છે. પરમાત્માની શક્તિઓ અમાપ છે, પરમાત્માની શક્તિઓને આપણે ઓળખવાની જરૂર છે. આપણે ઓળખતા નથી, આપણે કોઈ સાબિતી કોઈને આપી નથી શકતા, કારણ કે એ કોઈ એવી વસ્તુ નથી કે કોઈને કહીએ કે ભાઈ જો આ પરમાત્મા છે, પણ તમે માત્ર એનો અનુભવ કરાવી શકો છો. બીજું જે તમને કીધું કે પરમાત્માની પાલના લેવા માટે કોઈ નિશ્ચિત સ્થાન કે નિશ્ચિત વિધિની બી આવશ્યકતા નથી. એટલા માટે કહું છું કે સૂર્યના કિરણો છે એ તમે જ્યાં હો ત્યાં તમને મળે છે. એને માટે તમારે કંઈ સૂર્યની પાસે જવાની જરૂર નથી, સૂર્યનો ફોટો ઘરમાં રાખવાની જરૂરત નથી. સૂર્યના કિરણ તમે જ્યાં હશો ત્યાં તમને મળશે. સૂર્યના કિરણ તમને ન મળતા હોય તો તમે કંઈક અવરોધ ઉભો કર્યો છે. એમ પરમાત્માની પાલનાનો જો આપણને અનુભવ નથી થતો તો આપણે ક્યાંક કંઈક અવરોધ આપણા જીવનમાં છે, એ અવરોધને આપણે દૂર કરવાની આવશ્યકતા છે. મને લાગે છે કે આ વસ્તુ આપણને જો સમજાઈ જાય તો પરમાત્માની પાલના વિશે આપણને કોઈ પ્રશ્ન ના રહે કે પરમાત્મા પાલના કરે છે કે નથી કરતો. પરમાત્મા દરેકની પાલના કરે છે, દરેક વ્યક્તિ પરમાત્માની પાલનાનો અધિકારી છે. પરમાત્મા આપવામાં બી કોઈ કરકસર નથી કરતો, ખેલ દિલીથી આપે છે, પણ લેનાર પોતાના પુરુષાર્થ અનુસાર લે છે, પોતાની શક્તિ અનુસાર લે છે. એટલે આ બધી વસ્તુને જો આપણે સમજીએ, ધ્યાનમાં લઈએ, તો આપણને જ્ઞાનમાં સરળતા મળે. તમે મુરલી તો રોજ સાંભળતા હશો, મુરલીની વાતો બધી તમને બહેનો કરતી હશે, એટલે આજે મેં તમને કોઈ એવી મુરલીની વાતો કે એવું નથી કરી, પણ સેન્ટરની અંદર સેવા કરવી
એ બહુ અગત્યની વસ્તુ છે, એમાંથી જ તમને કઈ ને કઈ શિક્ષા મળશે. સેન્ટરની સેવા કામ નથી, તમે ઘરમાં કરો છો એ કામ છે. ઘરમાં તમે વાસણ સાફ કરો તો એ કામ કહેવાય, સેન્ટરમાં તમે વાસણ સાફ કરો તો એ સેવા કહેવાય. આ ફરક છે. ભગવાનની સામે તમે જે થાળીમાં રાખો છો એ પ્રસાદ કહેવાય. તમે એકલા એકલા ફળ લઈ આવીને ખાઈ જાવ એને પ્રસાદ નહીં કહેવાય. પ્રસાદ ક્યારે બને? કે ભગવાનની સામે તમે થાળીમાં રાખ્યો છે અને અર્પણ કર્યો છે તો એ પ્રસાદ છે. તો આપણે વેચીને જ ખાઈએ છીએ, પ્રસાદ છે એટલે વેચીને ખાઈએ છીએ. સેવા છે તો બધા વેચીને સાથે સહયોગ કરીને સેવા કરવી જોઈએ. આ વસ્તુઓ આપણે બુદ્ધિમાં જરૂર રાખવી જોઈએ. સ્વભાવ સંસ્કારના ટકરાવમાં બને ત્યાં સુધી આપણે નહીં પડવું જોઈએ. જેટલા એનાથી આપણે દૂર રહેશું એટલું આપણું વધારે કલ્યાણ છે. જેવું કોઈકના સ્વભાવ સંસ્કારના ટકરાવમાં આપણે આવ્યા એટલે આપણું અકલ્યાણ પણ શરૂ. મને એક બીજી વાત યાદ આવી ગઈ. અમારા સેન્ટરમાં એક ભાઈ હતા, એમને હંમેશા બેન કઈ ને કઈ કડક શબ્દોમાં કહેતા. એટલે મને એમ, શરૂઆતના દિવસોની વાત કરું છું, મને એમ થયું કે આ ભાઈને ના બેનને કઈક બનતું નથી લાગતું, એટલે રોજ આવું થાય છે. પછી એક દિવસ કઈક અચાનક કઈ એવી ઘટના બની ને ભાઈ હતા નહીં, અને મેં એ ભાઈ વિશે વાત કરી. મેં એમનો કોઈ અવગુણ બતાવ્યો અને મને ઉષાબેન કહે છે કે તમે આ ભાઈ હાજર નથી અને તમે એની વાત કેમ કરી? જે સીનમાં તમે નથી એ સીનમાં તમે શું કામ વાત કરો છો? તમે હતા ત્યારે એમની અંદર શું ક્વોલિટી છે તમને ખબર છે? અને મને એ ભાઈની એમણે 25 ક્વોલિટી ગણાવી દીધી કે તમે જે ભાઈની વાત કરો છો એની અંદર આટલી ક્વોલિટી છે, તમારામાં શું છે? ત્યારે મને સમજ આપ્યું કે જે વ્યક્તિ હાજર ન હોય એ વ્યક્તિની ક્યારેય આપણે અવગુણની ચર્ચા નહીં કરવાની. આપણામાં હિંમત હોય તો એ વ્યક્તિ સામે હોય ત્યારે કરવાની કે ભાઈ તારામાં આ ખામી છે અને મને આ ગમતું નથી. પણ જો એ આપણામાં હિંમત ન હોય તો એ નહીં કરવાનું. અને એ આ બ્રહ્માકુમારી બહેનોની અંદર શક્તિ છે. આજે એ શક્તિઓનો પ્રયોગ બહુ લિમિટેડ રૂપે કરે છે, કારણ કે એમને ખબર છે કે આવનારી વ્યક્તિઓ હવે આ બધું સહન કરી શકે એમ નથી. આત્મા કમજોર છે, એટલે કમજોર આત્માને વધારે સટકો લાગે તો આવતી જ બંધ થઈ જાય. એટલે તમને, આપણને એમ થાય છે કે અહીંયા બધું ચલાવે છે, ચલાવી લે છે. નહીં, એ ચલાવતા નથી, ચલાવી નથી લેતા, એ આપણને ચલાવે છે. આ વસ્તુ પર વિચાર કરજો. આપણને ચલાવે છે, એ ચલાવી નથી લેતા. એ લોકો કોઈ પોતાના જીવનમાં સમાધાન નથી કરતા, પણ એમને ખબર છે કે જો હું વધારે કડક શબ્દોમાં કઈ કહીશ કે વધારે કડક શબ્દોમાં કોઈ સૂચના આપીશ તો આ ભાઈ જ આવતા બંધ થઈ જશે, આ બેન જ આવતા બંધ થઈ જશે. તો આ ન કરી શકાય. એટલે મને એમ લાગે છે સમય પણ પૂરો થવા આવ્યો છે. અને ઉમાકાંતભાઈ, તમારી પાસે અડધો કલાક છે હજુ. અચ્છા, અડધો કલાક છે હજી. ઓકે, તો હું વાતને આગળ વધાર. તો આપણને એક એક વસ્તુનું પેલું કરવું જોઈએ આપણે, કે પરમાત્માની શક્તિ આપણને ક્યાં ક્યાંથી મળે છે, કેવી કેવી રીતે મળે છે એના ઉપર આપણે ચિંતન કરવું જોઈએ. પરમાત્મા સાથે આપણું જો કનેક્શન અતૂટ હશે ને તો ક્યારેય આપણને પ્રોબ્લેમ નહીં થાય. પરમાત્મા સાથે લૂઝ કનેક્શન હશે તો બધા સંકલ્પ વિકલ્પ ઊભા થયા કરશે. એટલે આપણે એક તો અતૂટ કનેક્શન જોડવાનો પ્રયાસ રાખવો જોઈએ,
અને આટલું કનેક્શન જોડાય કેવી રીતે? રેગ્યુલર સેન્ટર પર જાઉં એ અતૂટ કનેક્શનની પહેલી નિશાની છે, કેમ કે પરમાત્માની એ પહેલી આજ્ઞા છે કે તમે મુરલી ક્યારેય મિસ કરશો નહીં. પણ ઉમાકાંતભાઈ હવે તો સેન્ટર બંધ થઈ ગયા. હા, સેન્ટર બંધ થઈ ગયા, પણ છતાંય જુઓ ને વિજ્ઞાને કેવી સગવડતા કરી આપી છે. હે આજે બેન તમે જુઓ ને, હું વગર વિઝાએ અમેરિકા આવી ગયો છું. આ બી વિજ્ઞાનની સગવડતા છે, નહી તો મારે અમેરિકા આવીને કઈક એક કલાક પણ આવી રીતે કઈક વાત કરવી હોય તો મને વિઝા જોઈએ, પાસપોર્ટ જોઈએ, પૈસા જોઈએ. વગર પૈસે, વગર પાસપોર્ટ, વગર વિઝા થી આજે હું આટલા બધા ભાઈ બહેનોની સાથે મળી શકું છું. એ પણ એક વિજ્ઞાનની સુવિધા છે. અને સાથે સાથે હું આને પરમાત્માની પાલના કહીશ કે મને કેટલા બધા લોકોની સાથે આજે પરમાત્માએ મને મેળવી આવ્યો. હે, જે મેં આ પણ એક અસંભવ વસ્તુ છે એમ કહીશ, અસંભવ ને સંભવ બનાવી દીધું. મેં ક્યારેય કલ્પના નથી કરી કે મને કોઈ કેવી ઘડી આવશે કે હું આવી રીતે ક્યાંક કોઈકને ક્લાસ કરાવી શકીશ કે સમજાવી શકીશ કે બતાવી શકીશ. તો આ પણ એક અસંભવ વસ્તુ આજે સંભવ બનાવી, આ પણ એક પરમાત્માની પાલનાનો અંશ જ છે. સેન્ટર બંધ થઈ ગયા છે, પણ સેન્ટર થી આપણે હંમેશા એટેચ રહી શકીએ છીએ. સેન્ટરમાં બંધ થઈ ગયા છે એનો અર્થ એ નથી કે તમે સેન્ટરમાં ક્યારેય ન જઈ શકો. એવો તો કોઈક સમય હશે કે જ્યારે તમને કહેવાતું હશે કે તમે આ સમયે આવી શકો છો. એમ કદાચ લોકડાઉનની કન્ડિશન હોય તો અમુક ટાઈમ હોય કે ભાઈ આ ટાઈમથી આ ટાઈમની વચ્ચે જ તમે જઈ શકશો બહાર, પણ જઈ તો શકો જ છો. સેન્ટરના સંપર્કમાં તમે રહી શકો છો, મુરલી તમે વાંચી જ શકો છો. આજકાલ તો આ બધું કોમ્પ્યુટર ઉપર મળે છે, એટલે ક્યાંય જવાની જરૂર જ નથી. તમે તમારું કોમ્પ્યુટર ખોલો અને તમે મુરલી વાંચી શકો. મુરલીમાં જે ન સમજાય એને તમે ફોન દ્વારા પૂછી શકો છો, બેનોનું ગાઈડન્સ લઈ શકો છો કે આ વાત આજે મને મુરલીમાં સમજાણી નહીં, તમે મને કહો, તો એ પણ તમે કરી શકો છો. આપણે જુદી જુદી રીતે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. કેટલો ઉપયોગ કરી શકીએ છીએ એનો આધાર આપણા પોતાના ઉપર જ છે. લોકો આપણને સુઝાવ આપી શકે, માર્ગદર્શન કરી શકે, પણ પ્રયોગ તો આપણે જ કરવો પડે ને. પ્રયોગ કોણ કરી બતાવે? પ્રયોગ તો આપણે જ કરવો પડે. આજે એક સમય એવો હતો કે મધુબન અમને જવા માટે જાઓ જાઓ કહેવામાં આવતું, અને કારણ આપવું પડતું, અમારી નોકરી છે, અમારે રજા નથી, અમારું આમ છે, મધુબન જઈ નથી શકાતું. આજે કેવી પરિસ્થિતિ નિર્માણ છે? જાઓ કે અમે તૈયાર છીએ, પણ કે નહીં તમે નહીં આવી શકો, હમણાં સરકારની મનાઈ છે. જે તમે કીધું ને સેન્ટર બંધ છે, તો આ સેન્ટર બંધના જેવી સ્થિતિ અત્યારે બધાને માટે છે. પણ છતાં એનો અર્થ એ નથી કે કનેક્શન તૂટી ગયું છે. રેગ્યુલર મુરલી ક્લાસ એટેન્ડ કરવાનું. હે, ઘણીવાર લોકો શું કરતા હોય છે, ક્લાસ એટેન્ડ કરતી વખતે પણ બુદ્ધિ ક્યાંક બહાર ભટકતી હોય, અને પોતાની બુદ્ધિ બહાર ભટકે છે, અગર પોતે બીજા કામમાં પરોવાયેલા છે એ નહીં કરવા માટે કરીને પોતાનો વિડીયો પણ ઓફ રાખશે. સમજશે કે હું સાંભળું છું બસ, એ લોકોને એમ થાય કે મારી હાજરી છે. હકીકતમાં આપણે આપણી બુદ્ધિ ક્યાંક બીજે પરોવાયેલી છે, એટલે આપણે એવું કરવું પડે છે. તો પોતાની બુદ્ધિ સતત પરમાત્માની સાથે લાગી રહે એનો પણ આપણે પુરુષાર્થ કરવો પડશે. તમે ક્યારેય એવું નથી કરી શકતા કે ભાઈ આજ તો મને કંટાળો આવે છે એટલે હું મુરલી નહીં સાંભળું. ભગવાન તો એવું કહે છે કે તમને બીમાર હો ને તો પણ પથારીમાં પડ્યા પણ તમે કરો, સાંભળો, વાંચો. એટલે સેન્ટર બંધનો કોઈ પ્રશ્ન નથી. તમે સેન્ટર બંધ હશે તોય કરી શકો. સેવા તમારે કરવી છે
તો તમે ઘણી બધી રીતે કરી શકો છો, જેમ કે મનથી પણ સેવા થઈ શકે છે. સમય બધાનો સારો આવે, બધાનું સારું થઈ જાય, લોકો રોગ મુક્ત થઈ જાય, ભય મુક્ત થઈ જાય, અને તમારો એ સંકલ્પ સતત ચાલતા રહે, તો એ પણ તમારી મનસા સેવા છે. તો તમે મનસા સેવા પણ કરી શકો છો. તમે તમારું પોતાનું, બીજાનું ના કરે તો કઈ, તમારું પોતાના વિશે પણ શુભ વિચાર કરી શકો છો કે મારું સારું થશે, આજનો દિવસ મુશ્કેલી છે, કાલ તો મારો દિવસ સારો થઈ જશે. હે, એ રીતે તમે પોતાની જાત માટે પણ શુભ ચિંતન કરી શકો છો. તો પોતાનું શુભ વિચારવું એ પણ એક સેવા છે, પોતાની જાતની પણ સેવા છે. આજે આપણી જાત નિરોગી નહીં હોય તો આપણે કેવી રીતે સેવા કરશું? પોતાની જાતની દેખરેખ રાખવી, પોતાના નિયમ અનુસાર જીવનને બનાવવું, જે સમયે ઉઠવું છે તે સમયે ઉઠવું, જે સમયે સૂવું છે તે સમયે સૂવું, જેટલું કામ કરવું છે એટલું કામ કરવું, આ બધું જરૂરી બી છે ને. પૈસા વગર બી કશું નથી થતું, એટલે લોકોને કામ બી કરવું પડે છે. હું એમ નહીં કહું કે પૈસાની જરૂરત જ નથી. ઘણી વાર ભક્તિ માર્ગ ની અંદર એમ કહેવાય છે કે પૈસો એમ કે હાથનો મેલ છે, નહીં, એ વાત ખોટી છે. પૈસા વગર કઈ નથી થતું, પૈસા વગર સુખ નથી. પૈસો જોશે જ, પણ પૈસામાં જ સુખ છે એ વસ્તુ નથી. એકલો પૈસો જ મળી જાય અને તમને સુખ મળી જશે એવું નથી. એકલો પૈસો મળી જાય અને તમે સુખી છો એવું કોઈ દાવો નહીં કરી શકે. આજના મોટા મોટા ઉદ્યોગપતિ જુઓ કે મોટા મોટા પોલિટિશિયન કહો, એની પાસે ધન દોલતની કોઈ કમી નથી, પણ તમે બધા એ બધાને સુખી કહી શકો એમ છો? એ સુખી છે, એમના જીવનમાં શાંતિ છે? નથી. જ્યારે પરમાત્માએ આપણને મોટામાં મોટું ધન આપી દીધું, અખૂટ છે, સંતોષી બની જાઓ, જે છે એમાં સંતોષ માનો, વધારે મેળવવાનો પ્રયત્ન નહીં કરો, દોડાદોડી નહીં કરો, ખોટી દોડધામમાં નહીં જાઓ. એમ નકામું બ્લડ પ્રેશર વધશે દોડધામ કરીને, તો દોડધામ નહીં કરો. સંતોષ જેવું ધન પરમાત્મા આપી દીધું, અને એ એવું અવિનાશી ધન છે કે તમારી પાસેથી કોઈ લઈ નહીં જઈ શકે. પૈસા વધારે હોય તો કદાચ કોઈક રિવોલ્વર લઈને પણ તમારા દરવાજા પર આવી જાય. અમેરિકામાં તો હું ઘણી વાર બને છે ને, એટલે પૈસા વધારે હોય તો તમને એ રીતે પણ ત્રાસ થઈ શકે, પણ તમારી પાસે સુખ જ એવી જાતનું છે કે જે કોઈને લૂંટવાની શક્તિ જ નથી, તો એ કેવી રીતે? તો આ એક બહુ જરૂરી વસ્તુ છે. આપણે અંદર એક વિશ્વાસ, પરમાત્માની અંદર વિશ્વાસ કે હું હર પળે પરમાત્મા મારી સાથે છે અને પરમાત્માનો હાથ મારા ઉપર છે, એ બી તમારું કલ્યાણ કરશે. એ બી તમને કોઈ પણ મુશ્કેલીમાંથી પાર લઈ જઈ શકશે.